રાજ્યમાં આમ તો દારૂબંધી ની અમલવારી છે અને રાજ્ય સરકાર દ્વારા તેવી રીતે બેફામ બની દારૂ નો વેપલો કરતા હોય છે થોડાક સમયગાઉ ગુજરાતના બોટાદમાં બનેલી લઠ્ઠા આગ ઉગાડતી ઘટના ને હજી સાયુ સુકાઈ નથી ત્યારે દેશી દારૂ સેવન કરવાથી સાહીઠ વધુ લોકોના મોત નીપજ્યા હતા દેશી દારૂની હાટડી ઉપર કડક કાર્યવાહી કરવા આદેશ પણ આપ્યા હતા જોકે ઘટના વીતીયા ત્રણ મહિના થઈ ચૂક્યા છે હોવા છતાં બુટલેગરોના પેટનું પાણી પણ હલતું નથી અમદાવાદમાં દેશી દારૂની રેલમ જેલ કરતા બુટલેગરોની અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો છે શહેરના માધવપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે માધવપુરાની ખુલ્લી જગ્યાના છાપરા ખાતે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે બાતમીના આધારે પોલીસે ગોઠવી દરોડા પાડી સાત જેટલા બુટલેગરોને દેશી દારૂની પોટલીઓ સાથે ઝડપી પાડ્યો છે જેમાં આરોપી એક આરોપી નાસી છૂટ્યો છે જેમાં પોલીસે આકાશ વિજય સહારે ભરત બંશી મારુ સંજય આંબાલાલ પુરુષોત્તમ સવાભાઈ નાડિયા શ્રવણ ગોવિંદ ઠાકોર અમર દિનેશ નાડિયાની ધરપકડ કરી છે જે તમામ માધવપુરના રહેવાસી છે જેમાં એક આરોપીને વોન્ટેડ તરીકે જાહેર કરાયા છે જેમાં હંસાબેન અજ બબ્ર સહારેનું નામ સામેલ છે પોલીસે ત્રણસો છેતાલીસ લીટર દેશી દારૂ જેની કિંમત છ હજાર નવસો વીસ રૂપિયા થાય છે એક સ્માર્ટફોન જેની કિંમત પાંચ હજાર રૂપિયા થાય છે તેમજ સત્તરસો દસ રૂપિયા રોકડ રકમ મળી કુલ પંદરસો દસ રૂપિયાના મુદ્દામાં સત્તરસો દસ રૂપિયા રોકડ રકમ મળી કુલ પંદર હજાર દસ રૂપિયાના મુદ્દા માલ સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની